एसयूटी क्रैपिटिया डिजिटल चैनल प्रेजेंट्स नवरात्रि उत्सव 2019 सेरी गरबा स्कूल गरबा सोसाइटी गरबा एंड डांस क्लास गरबा की आप कॉम्पिटिशन का अपरिति आप सब स्वागत करूँ छू। अंबाबा शाळानी आजे सादा गरबा कॉम्पिटिशन माटली शंकर आरती शंकर अने रास रंजन आपे निहाळी अने हवे आपणे करीशुं इनाम वितरण कार्यक्रम प्राइस डिस्ट्रीब्यूशन। खूब सरस कॉम्पिटिशन हती आजे, खूब टफ कॉम्पिटिशन हती। हवे निर्णायक श्रीओने खूब ज तकलीफ पड़ी कि फाइनल राउंड पर आजे करवो पड़ो, कारण के आटली बड़ी संख्या में पार्टिसिपेट कर्यू होय बधाए तो थोड़ू डिफिकल्ट होय ने आपणी अहींया स्पेस जग्या थोड़ी नानी पड़े छे। तो नेक्स्ट टाइम आपणे एवुं करीशुं नीचे ग्राउंड में करीशुं, सांजनो टाइम करीशुं तो वधारे मजा आवशे। તમારા વતી હું પ્રસ્તાવ મૂકી દઈશ તમારા ટ્રસ્ટી જે પણ હશે એમને કે આવતા વર્ષે સાંજનો ટાઈમ રાખજો અને નીચે આપણે ગ્રાઉન્ડમાં મસ્તી કરીશું અને ગરબા રાખીશું, બરાબર? એટલે એવું કંઈ આયોજન કરીશું જેથી તકલીફ નહીં પડે અને અમારા આ કાર્યક્રમના જે પ્રાયોજક છે તે લવિંગ કેર હોસ્પિટલ ડૉક્ટર દીપ્તિ પટેલ એન્ડ ડૉક્ટર દીપકભાઈ પટેલ સપોર્ટેડ બાય સિદ્ધાંત લાઈન પ્રાઇવેટ લિમિટેડ વિક્રમ પટોડિયા દિલકુશાલભાઈ જ્વેલર્સ દીપકભાઈ એન્ડ શીતલ ચોકસી ગિફ્ટ પાર્ટનર છે અમારા અને બીજા છે તર સ્પોન્સર પ્યોર સ્કિન્સ જેમની તમને કૂપન આપવામાં આવી છે। આ કૂપનની જે વેલિડિટી છે દિવાળી સુધીની વેલિડિટી છે, એટલે એમાં તમને સર્ટિફિકેટ ટ્રેનિંગ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ રિટેલ બ્રાન્ચ બેન્કિંગ અથવા બેંક એન્ડ ઓપરેશનમાં પ્રાઇવેટ બેંક ફાઇનાન્સ કંપનીમાં જ્યારે તમે જોબ કરવા માટે જવા માંગતા હોય તેની ટ્રેનિંગ આપવામાં આવે છે અને બીજી ઘણી બધી ટ્રેનિંગો પણ આ પ્યોર સ્કિલ્સની અંદર આપવામાં આવે છે તમારા કેરિયર માટે। એટલે તમારા કેરિયરમાં તમને કંઈ આગળ કરવું હોય તો જરૂરથી આ કૂપન બહુ કિંમતી છે, ધ્યાનમાં રાખજો। તમે અત્યારે આમાં કરી રહ્યા છો પણ આ બધા કિંમતી છે, એને સાચવી રાખજો, ભલે તમારા પેરેન્ટ્સને બતાવજો। તમને જો આમાં ઇન્ટરેસ્ટ હોય કોર્સ કરવા માટે તો ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે, તો જરૂરથી પ્યોર સ્કિલ્સનો સંપર્ક કરજો। એમાં હેલ્પલાઇન નંબર પણ છે, કંઈ ક્વેરી હોય તો એમાં પૂછી શકો છો। ત્યાર પછી અમારા એનજીઓ પાર્ટનર છે હ્યુમિનિટી ફર્સ્ટ ફાઉન્ડેશન જે એચએફએફ મુંબઈથી છે, જેઓ હમણાં હાલમાં ભારત સક્ષમ અભિયાન અમે હાલમાં જ કરી રહ્યા છીએ એમાં અમારવા જે કામ છે ફક્ત એજ્યુકેશન માટે અમે કરી રહ્યા છીએ। એજ્યુકેશન એટલે કે જે સ્લમ વિસ્તાર છે ત્યાંના છોકરાઓને ભણાવવાનું કામ અમે કરી રહ્યા છીએ આ સંસ્થાની અંદર। એમાં હું ગુજરાતની વાઇસ પ્રેસિડેન્ટ છું, એટલે મારી જે સંસ્થા છે આ એમ તો હું ઘણી બધી જગ્યા પર પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ ડાયરેક્ટર છું, જ્યારે એક્ઝોટિક રેપિડિયા ડિજિટલ ચેનલની પણ હું ડાયરેક્ટર છું જી, બિલકુલ, કારણ કે આજે એજ્યુકેશન જ બહુ મહત્ત્વનું છે। ભણશો તો ભણશો એવું કહેવામાં આવે છે, પણ જો તમે ભણશો જ નહીં તો આગળ તમારું ફ્યુચર કંઈ જ નથી। અત્યારે ગમે તેટલી આપણે મસ્તી કરીએ, ગમે તેટલી ધમાલ કરીએ, પણ આગળ જતાં આપણને એજ્યુકેશન જ કામ આવે છે। તમારા પેરેન્ટ્સ જે રીતે તમને સ્કૂલમાં ભણવા માટે મોકલે છે તેવી રીતે સ્કૂલમાં તમે શું કર્યું એની ચિંતા કોણ કરે છે? સ્કૂલમાં તમને ભણાવનાર તમારા પ્રિન્સિપલ અને તમારા ટીચર્સ છે, તો એ લોકોને માટે પણ ખૂબ સારું થયું છે, કારણ કે તમને ખૂબ સરસ ભણાવશો ત્યાં તમે આગળ વધી શકશો, રાઈટ? તો તમારું ધ્યાન આપી ભણવું અને આ બધી કોમ્પિટિશનમાં તમે પાર્ટ લો છો એ બહુ સારી વાત કહેવાય, કારણ કે ભણવાની સાથે આ કરવું ખૂબ અઘરું હોય છે। તો ખૂબ ખૂબ અભિનંદન બધાને અને અમારી સાથે બીજા ગિફ્ટ પાર્ટનર છે જે છે મક્ખન ભોગ, જે મક્ખન ભોગ તરફથી પણ ગિફ્ટ છે એ બધું આપણે પાછળથી તમને મોકલાવવામાં આવશે। તો હવે આપણે બધાના જ નામ બોલી લીધા છે અને હોસ્પિટાલિટી પાર્ટનરમાં અમારા છે સદભાવિલા હોટલ વસંતભાઈ ઠક્કર, એમનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે અમારા ગેસ્ટને અમે ત્યાં હોટલમાં સ્ટે આપીએ છીએ, તો ખૂબ ખૂબ આભાર બધાનો અને ફરી
ફરીથી પરિચય કરાવી દઉં છું અમારા ડીના એક્સરીનો. ફર્સ્ટ છે પૂર્વી શાહ, જે ખૂબ સુરતના જાણીતા કોરિયોગ્રાફર છે. કોરિયોગ્રાફર છે, ડાન્સ શીખવાડે છે, જુમ્બા ક્લાસ ચલાવે છે, ઘણું બધું કરાવે છે. કે તમે એમને પણ ક્યારેક કંઈ શીખવું હોય તો તમે એમને બોલાવી શકો છો. ત્યાર પછી છે પીનાબેન ઠક્કર, એ અમારા પ્રોગ્રામ કોર્ડિનેટર છે એક્ઝિક્યુટિવ એપિડિયાના. અને મારી બાજુમાં જે છે તે નીલમ શાહ, જે NIFT માં એડમિનિસ્ટ્રેટર રહી ચૂક્યા છે અને મોસ્ટલી ઘણી બધી જગ્યા ઉપર તેઓ નિર્ણાયક તરીકે મારી સાથે આવે છે. થોડા નીલમબેન માટે પણ આપણે તાળી થઈ જાય. અને ત્યાર પછી મારી બાજુમાં જે છે તે સીમા માખણિયા, તે બેઝિકલી ઓફિશિયલ ટ્રેનર છે, નેશનલ ટ્રેનર છે. આપણી આટલી મોટી હસ્તી અહીંયા ઉપસ્થિત હોય તમને જજ કરવા માટે બહુ મોટી વાત છે. કારણ કે નેશનલ ટ્રેનર છે, ક્યારેક તમને સ્કૂલમાં કોઈ ટ્રેનિંગ કરાવવી હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો. જી, એક વર્ષ ઓલરેડી અંબાબાની સાથે રહ્યા છે. તેઓ JCIના પ્રેસિડેન્ટ પણ હતા આગલા વર્ષમાં અને ઘણું બધું એમનું એચિવમેન્ટ છે. તો એવા સીમા એની માટે પણ તાળી થઈ જાય ફરીથી એક વખત. અને તમારા જૂના અને નવા પ્રિન્સિપલ માટે તો કરવું જ પડશે તાળી. એટલા માટે 3 વખત તાળી આપવી જોઈએ. Oh,
ट्राइज बेस्ट ट्राइज 182 Thank you.
second 67 and done done 6. સૌપ્રથમ તો
જેટલા પણ વિનર્સ થયા છે તેમને કોંગ્રેચ્યુલેશન. અમારે બે ત્રણ ટીપ્સ કહેવી છે, નેક્સ્ટ ટાઈમ તમે કસે પણ પરફોર્મ કરો તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આજે તમે રેડી થાવ છો, કસે પણ કોમ્પિટિશનમાં જાઓ તો અપ ટુ એન્ડ તમારું માર્કિંગ થાય છે. માતાના ચાલલાથી માંડીને માથે ઓઢણી ઓઢવાથી માંડીને પગના ઝાંઝર સુધી તમારું ડ્રેસિંગ મેકઅપ બધું જ ધ્યાનમાં લેવામાં આવે છે. સેકન્ડ થિંગ કે જ્યારે બે તાળી કહે તમે કોઈ પણ એક્શન કરો, પણ બે તાળી તો બે તાળીમાં આવવી જ જોઈએ. ત્રણ તાળી રહો તો ત્રણ તાળી, પણ ત્રણ તાળી તો પડવી જ જોઈએ, પછી તમે એમાં એક્શન એડ કરો તો ચાલશે. પણ ઘણી બધી છોકરીઓ એવી હતી કે એક્શન બહુ સરસ કરતી હતી પણ એની ત્રણ તાળી તો પડતી જ નહીં હતી, એટલે એક માઇનસ માર્કિંગ થાય છે. તો નેક્સ્ટ ટાઈમ તમે ધ્યાન રાખજો. અને બીજું ખાસ કે દરેક મેકઅપ થી માંડીને ડ્રેસિંગથી માંડીને બધા બહુ જ સરસ તૈયાર થયેલા, પણ આ અપ ટુ એન્ડ જે ડ્રેસિંગ છે તે ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ. ખૂબ સરસ સુનિબેન. અને નીલમબેન પણ કંઈ કહેવામાં આવે છે તો આપણે નીલમબેન કહીશું. આ વખતે લાસ્ટ યર કરતાં અમને માટી ડેકોરેશન અને આરતી ડેકોરેશનમાં એન્ટ્રી ઓછી લાગી. એકચ્યુઅલી આઈ વોઝ એક્સપેક્ટિંગ કે કંઈક આપણે નવું જોવા મળશે, અને એમાં છે ને એક જે આરતી ડેકોરેશનની સાડી હતી, આઈ ગેસ ટીશા ચૌહાણ એવું કંઈ નામ છે, પેલો જે ઢીંકલીવાળી જે છે તે બહુ જ સરસ બનાવી છે. એને એવું થતું હશે બધાને કેમ ને કેમ નહીં આપી, તેથી તેની અંદર ઘણી બધી એવી મિસ્ટેક્સ હતી. તમે દીવો પ્રગટાવો, આજુબાજુમાં તમે જોવો શું મૂક્યું છે, તરત જ ફાયર કેચ થાય એવી વસ્તુ છે. પ્લસ એની બાજુમાં જે યલો કોનવાળી જે આરતી છે એ પણ પેપરના કોન છે અને બરાબર બાજુમાં દીવો છે, બાકી એ પણ બહુ જ સરસ હતી. તો આ જે નાની નાની મિસ્ટેક્સ આપણે જે કરીએ ને એના કારણે આપણા નંબર જાય છે. નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે દીવો પ્રગટાવો તો એ ધ્યાનમાં રાખો કે આજુબાજુમાં કોઈ પણ એવી વસ્તુ ના મૂકે કે જે ફ્લેમ મતલબ કે આગ પકડી શકે આરતી ડેકોરેશનમાં, બરાબર. બાકી બધાની મહેનત દેખાય છે કે ખૂબ જ મહેનત કરી છે, અને એકે એક વસ્તુ છે પણ અહીંયા ડિસ્પ્લે કરી છે. આરતી ડેકોરેશન લો કે માટી ડેકોરેશન બધું જ બહુ જ સરસ હતું, પણ નાની નાની મિસ્ટેકના કારણે ધીરે 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 તમારા નંબર પાછળ જતા થાય. એટલે આ બધી વસ્તુ છે એટલે તમે નેક્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કરો ત્યારે જ્ઞાન રાખજો, બરાબર. થેન્ક યુ સો મચ. ખૂબ જ સરસ. ફરીથી એક વખત અમારી જાતે સાથે જે પણ લોકો છે, આજનું જે પણ શૂટિંગ કર્યું છે, ફોટોસ લીધા છે, એવા અમારા કેમેરામેન આશીભાઈ અને અસરભાઈ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે એવું શૂટિંગ કરવું સપોઝ તમે જોઈ શકશો તમને, એટલે ખૂબ આભાર. અને બીજા જેટલા પણ અમારા સ્પોન્સર્સ જે અમને સપોર્ટ કર્યો છે એ તમામના ફરીથી એક વખત આભાર માનું છું. અને બીજી આવી જ કોમ્પિટિશન્સની સાથે અમે આવી જ રીતે આવતા રહીશું તમારી પાસે. થેન્ક યુ સો મચ. નમસ્કાર.